નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ચોવીસ જાન્યુઆરી બે હજાર વીસમાં ડેઈલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ચોવીસ જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ સેમસંગ એ ભારતમાં પ્રથમ મોબાઈલ ફોન ડિસ્પ્લે એકમ ક્યાં સ્થાપિત કરવાની જાહેરાત કરી તો આ એકમ સ્થાપિત કરવામાં આવશે નોઈડામાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યના ચૂંટણી પંચે ચહેરા પહેચાન એપનો ઉપયોગ કરવાની જાહેરાત કરી તો તે છે તેલંગાણા રાજ્યનું ચૂંટણી પંચ તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ હાલમાં જ સ્થાપના દિવસ ક્યાં ઉજવવામાં આવ્યું તો આ ઉજવવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર હાલમાં જ બારમાં રાષ્ટ્રીય આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો શુભારંભ ક્યાં થયો તો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે પોંડિચેરીમાં પોંડિચેરીની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ચોપન મુખ્યમંત્રી છે વી નારાયણ સ્વામી ગવર્નર છે કિરણ બેદી મુખ્ય સચિવ અશ્વિની કુમાર લોકસભાની બેઠક છે એક પ્રશ્ન પાંચ એકવીસ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં બીજી એનઆઈસી ટેક કોન્કલેવ બે હજાર વીસનું ઉદઘાટન કોણે કર્યું તો આ ઉદઘાટન કર્યું છે રવિ રવિશંકર પ્રસાદે બે હજાર ઓગણીસનો વિષય છે ટેકનોલોજી ફોર નેક્સ્ટ જેન ગવર્નેન્સ દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ આઈએમએફે બે હજાર ઓગણીસ વીસ માટે ભારતનો આર્થિક વિકાસ દર કેટલો રહેવાનો અંદાજ કર્યો તો તે અંદાજ કર્યો છે ચાર પોઈન્ટ આઠ ટકા આઈ એમ પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ સ્થાપના ઓગણીસો ગીતા ગોપીનાથ પ્રશ્ન સાત કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યની ત્રણ રાજધાનીઓ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી તો તે છે આંધ્રપ્રદેશ રાજ્યની વિધાનસભા કે જેને પોતાના રાજ્યની ત્રણ રાજધાનીઓ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે આંધ્રપ્રદેશ રાજધાની છે હૈદરાબાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન આઠ જોન્સ લાંગ લાસેલની સિટી મોમેન્ટમ ઇન્ડેક્સ બે હજાર વીસના વિશ્વના સૌથી ડાયનામિક શહેરોની યાદીમાં ક્યુ શહેર પ્રથમ સ્થાને રહ્યું તો આમાં રહ્યું છે ભારતનું હૈદરાબાદ શહેર તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલી સાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત ને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન નવ હાલમાં કોણે ઉબર ઇટ્સનું અધિગ્રહણ કર્યું તો તે કહ્યું છે ઝોમેટોએ આ અધિગ્રહણ ત્રણસો પચાસ મિલિયન ડોલરમાં થશે પ્રશ્ન દસ હાલમાં જ થયેલ ડોલ્ફિન ગણતરી અનુસાર કયા રાજ્યના ચિલ્કા સરોરાબદી ડોલ્ફિનની સંખ્યા એકસો છેતાળીસ બતાવવામાં આવી તો તે આવેલું છે ઓડિશામાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એરો સ્પોર્ટ્સ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો ક્યાં કરાવ્યો છે તો એ કરાવ્યું છે રાજકોટ ખાતે ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન બાર હાલમાં જ ડિપ્લોમેટ કપ ક્રિકેટ ચેમ્પિયનશીપ બે હજાર વીસ કોણે જીતી તો તે જીતી છે ભારતે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર બે હજાર અઢારના ના રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કારના વિજેતા કોણ બન્યા તો તે બન્યા છે કુલદીપ સિંહ પ્રશ્ન ચૌદ હાલમાં જ કયા રાજ્યની સરકારે દિવ્યાંગો માટે સ્ટોલ આપવાની જાહેરાત કરી છે તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એંસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંદર ડબલ્યુ એફ દ્વારા જાહેર નેચર રિસ્ક રાઇઝિંગ રિપોર્ટ અનુસાર વિશ્વના લગભગ કેટલા ટકા જીડીપી પ્રકૃતિ પર નિર્ભર છે તો આ રિપોર્ટ અનુસાર પચાસ ટકા જે જીડીપી છે સમગ્ર વિશ્વનું તે પ્રકૃતિ ઉપર નિર્ભર છે ડબલ્યુ એફ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સ્થાપના ઓગણીસો એકોતેરમાં મુખ્ય મથક જીનિવામાં છે અને હાલમાં કાર્યકારી ચેરમેન છે ક્લોસ શ્વાબ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ